नमस्कार दोस्तों, जो तमे NFSA नु राशन कार्ड धरावो छो अने प्रधानमंत्री गरीब कल्याण योजना हेठळ तमने मफत अनाज मळवा पत्र छे, तो तमारा माटे जाणवू जरूरी छे के क्यांक तमारू राशन कार्ड ब्लॉक तो नथी थई गयुं ने। केम के नियामक अन्न अने नागरिक पुरवठानी कचेरी खातेथी एक परिपत्र जाहेर करवामां आव्यो छे, जेमां अमुक राशन कार्ड धारको के जे NFSA अंतर्गत राशन मेळवे छे तेओना राशन कार्ड बंद थई जशे तेवुं जणाववामां आव्युं छे। तो केवा राशन कार्ड धारकोना राशन कार्ड बंद थई जशे ते आपणे आ परिपत्रना माध्यमथी आ वीडियोनी अंदर जाणीशुं। तो तमे अहीं जोई शको छो के नियामक अन्न अने नागरिक पुरवठा कचेरी खातेथी एक परिपत्र जाहेर करवामां आव्यो छे। आ परिपत्र 20/7/2021 रोज जाहेर करवामां आव्यो छे। तो आ परिपत्रनी अंदर शुं कहेवामां आव्युं छे ते पण जाणी लईए। हाल राज्यमां 71 लाख राशन कार्ड धारको पैकी वर्ष 2020-21 तथा वर्ष 2021-22 COVID-19 विषम परिस्थिति में पण छेल्ला 6 થી 12 મહિના दरमियान जे राशन कार्ड धारकोए राहत दरना राशन तथा प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना हेठळना विना मूल्यना राशनों लाभ लीधेल नथी तेवा राशन कार्ड धारकोनी एक खराई करवी खूब जरूरी जणाय छे। एटले के जे राशन कार्ड धारको NFSA नी अंदर आवे छे तेवा राशन कार्ड धारको अने जे राशन कार्ड धारको ने प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना हेठळ विना मूल्ये राशनों लाभ मळे छे तेवा राशन कार्ड धारकोए 6 મહિના सुधी राशन लीधुं नथी। राशन तो मळे छे परंतु 6 મહિના सुधी जो एने राशन लेवा ज नथी गया तो एवा राशन कार्ड धारकोनुं राशन कार्ड बंद करवामां आवशे ते आ परिपत्रनी अंदर पूर्ण रीते बतावामां आव्युं छे। तो आगळ जोईए के आथी राज्यना जे NFSA राशन कार्ड धारकोए 6 માસથી 12 માસ કે તેથી વધુ સમયથી પોતાને મળવાપાત્ર રાશનનો જથ્થો કોઈપણ વિકલ્પ દ્વારા ઉપાડ્યો નથી, પછી એ કારણ ગમે એ હોય, પરંતુ તમે 6 મહિના સુધી જો 6 મહિના કે તેથી વધુ સમય સુધી એ રાશન લીધું નથી, રાશન તમને મળે છે, લાભ મળે છે, પરંતુ તમે લેવા જ નથી જાતા, તો કોઈ પણ પ્રકારથી એ વિતરણ તમે કર્યું જ નથી, તો તેવા રાશન કાર્ડ ધારકોને ઓનલાઈન PDF સિસ્ટમમાં સાયલેન્ટ રાશન કાર્ડ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને તેવા જે સાયલેન્ટ જણાયેલ રાશન કાર્ડ ધારકોને હાલ પૂરતા NIC દ્વારા PDS માંથી ડિસેબલ અથવા તો બ્લોક કરી નાખવામાં આવશે, એટલે કે બંધ કરી દેવામાં આવશે। તો જે રાશન કાર્ડ ધારકો NFSAનું રાશન કાર્ડ ધરાવે છે અને આ તમામ લાભ તેને મળવાપાત્ર છે પરંતુ તે 6 મહિના કે તેથી વધુ સમય સુધી લેવા જ નથી ગયા, તો તેઓ પોતાનું રાશન કાર્ડ એકવાર ચેક કરી લે કે ક્યાંક તેનું રાશન કાર્ડ બ્લોક તો થઈ ગયું નથી ને, અને જો બ્લોક થઈ ગયું હોય તો તેને ફરીથી કેવી રીતે ચાલુ કરવું તે પણ આ પરિપત્રની અંદર જણાવવામાં આવ્યું છે। આપના રાશન કાર્ડ ઉપર લાંબા સમયથી 6 માસ કે 12 માસથી વધુ કોઈ પણ પ્રકારે વિતરણ માટે ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલ નથી, આથી સૌ પ્રથમ આપના કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ નંબરની વિગતો સાથે મામલદાર કચેરી અથવા તો ઝોનલ કચેરીની તાત્કાલિક સંપર્ક કરીને આપની EKYC પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી। એટલે કે જો તમારું રાશન કાર્ડ બ્લોક થઈ ગયું છે તો તમારા રાશન કાર્ડની અંદર જેટલા સભ્યો છે એ તમામ સભ્યોના આધાર કાર્ડની જે ડિટેલ છે એ તમામ ડિટેલ સાથે તમારે મામલદાર કચેરીએ જવાનું રહેશે અને ત્યાં તમે આ તમામ ડિટેલો આપવી પડશે। તમારા જેટલા સભ્યો છે આધાર કાર્ડની અંદર એ તમામનું EKYC કરવાનું રહેશે। તો EKYCની અંદર તમારે શું શું પ્રક્રિયા કરવાની રહેશે તે અહીં દર્શાવવામાં આવ્યું છે કે રાશન કાર્ડ ધારક દ્વારા સંબંધિત મામલદાર કચેરી અથવા તો ઝોનલ કચેરીમાં અરજી કરીએથી કાર્ડ ધારકની જે પાત્રતાની ચકાસણી કરી રાશન કાર્ડ ધારકમાં સમાવેશ તમામ સભ્યોના નામ, હયાતી આધાર કાર્ડ નંબર, બેંક ખાતા નંબર, મોબાઈલ નંબર જેવી તમામ માહિતી ત્યાં તમારે આપવાની રહેશે અને ત્યારબાદ રાશન કાર્ડને પુનઃ એક્ટિવેટ કરવા માટે જે સંબંધિત મામલદાર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને ઓનલાઈન ભલામણ કરવાની રહેશે। એટલે કે મામલદાર કચેરીએ તમે EKYC કરાવો છો જેમાં તમારા સભ્યોના નામ, આધાર કાર્ડ નંબર, બેંક ખાતા નંબર અને મોબાઈલ નંબર જેવી તમામ માહિતી આપવાની રહેશે અને ત્યાં મામલદાર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને ઓનલાઈન ભલામણ કરવામાં આવશે અને જો જિલ્લા પુરવઠા અધિકારી મંજૂરી આપે ત્યારબાદ જ તમારું રાશન કાર્ડ ફરીથી શરૂ થશે। તો જો તમે 6 મહિના કે તેથી વધુ સમયથી રાશન લેવા ગયા જ નથી તો તમારું રાશન કાર્ડ એકવાર ચેક કરાવી લેજો કે ક્યાંક તમારું રાશન કાર્ડ બ્લોક તો થઈ ગયું
नथी ने, अने जो ब्लॉक थई गयु होय तो तमारा माटे एक खास सूचना पण नीचे आपवामां आवी छे। उपरोक्त विगते आपना जिल्लाना आ प्रकारना कार्ड धारको माटे ब्लॉक साइलेंट राशन कार्ड समरीमांथी राशन कार्ड धारकोनी विगतो मेळवी क्षेत्रीय स्तरे गाम तालुका शहेरमां एक झूंबेश उपाड़वामां आवी छे अने झूंबेशनी कार्यवाही हाथ धरी 31/8/2021 पहेला आ कामगीरी पूर्ण करवा जणाववामां आवे छे। એટલે કે જે લોકોના રાશન કાર્ડ બ્લોક થઈ ગયા છે તે લોકો માટે સરકારે ખાસ ઝુંબેશ ઉપાડી છે અને આ ઝુંબેશની અંદર તે લોકોને ફરીથી એક ચાન્સ દેવામાં આવ્યો છે કે તેઓ પોતાનું રાશન કાર્ડ ફરીથી ચાલુ કરાવી શકે। પરંતુ આ રાશન કાર્ડ ચાલુ કરાવવા માટેની એક સમય મર્યાદા આપી છે કે જે ઓગસ્ટ મહિનાની 31 તારીખ રાખવામાં આવી છે। એટલે કે ઓગસ્ટ મહિનાની 31 તારીખ પહેલાં આ કામ તમારે કરી લેવું જોઈએ। એટલે ઓગસ્ટ મહિનાની 31 તારીખ છેલ્લી તારીખ છે અને ઓગસ્ટ મહિનાની 31 તારીખ સુધીમાં તમારે ફરીથી EKYC કરીને તમારું રાશન કાર્ડ ચાલુ કરાવી લેવું તેવું આ પરિપત્રની અંદર જણાવવામાં આવ્યું છે। અને જો તમે 31 તારીખ સુધીમાં EKYC કરાવતા નથી તો 1 સપ્ટેમ્બરથી જે બાકી રહેલા તમામ રાશનકાર્ડ ધારકો જે બ્લોક થઈ ગયેલા છે તે લોકોના રાશનકાર્ડ ધારકોને નોન NFSA કરી દેવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા આ પરિપત્રની અંદર જણાવવામાં આવ્યું છે। તેથી જે રાશનકાર્ડ ધારકોએ 6 મહિનાથી વધુ સમયથી રાશન લીધું નથી તો તેઓ એકવાર તેનું રાશનકાર્ડ ચેક કરાવી લે કે તેનું રાશનકાર્ડ બ્લોક તો નથી થઈ ગયું ને, અને જો બ્લોક થઈ ગયું હોય તો 31 ઓગસ્ટ પહેલાં EKYC કરીને ફરીથી ચાલુ કરાવી લે। તો દોસ્તો, અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।